જેટકો કર્મચારીઓએ પડતર પ્રશ્નોને લઈને અચોક્કસ મુદ્દતની હડતાલની જાહેરાત કરી હતી. જોકે 3 જુલાઈ સુધી આ હડતાલ સ્થગિત રાખવાનો નિર્ણય ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. મંગળવારે નાયબ ઇજનેરો માસીએલ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પડતર પ્રશ્નોને લઈને જેટકોના કર્મચારીઓ દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાલની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ બુધવારે અચોક્કસ મુદ્દતની હડતાલની જાહેરાત હતી, જે હોદ્દેદારોની ચર્ચા વિચારણા બાદ પ્રમુખની ઉર્જામંત્રી સાથે વાત બાદ 3 જુલાઈના રોજ ઉર્જામંત્રી સાથે બેઠક યોજવામાં આવશે, જેને લઈને 3 જુલાઈ સુધી હડતાલને મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગેની વિગત એવી છે કે GBR કોર કમિટી મેમ્બર BM શાહ, નીરવ બારોટ અને AG વિકાસના સિનિયર સેક્રેટરી જનરલ બળદેવ પટેલ તેમજ હર્ષદ પટેલની હાજરીમાં આંદોલનની નોટિસ અનુસંધાને વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રમુખ ગોરધનભાઈ ઝડફિયા દ્વારા ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈ સાથે ટેલિફોનિક ચર્ચા કરવામાં આવી અને પ્રશ્નોના યોગ્ય ઉકેલ માટે સોમવારના રોજ તારીખ 3/7/2023ના રોજ પ્રમુખની રૂબરૂમાં ઉર્જામંત્રી સાથે ગાંધીનગર ખાતે એક મીટિંગ યોજાશે, જેને લઈને ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિને તારીખ 3/7/2023 સુધી આંદોલન સ્થગિત કરવા જણાવવામાં આવ્યું હોય અને યોગ્ય ઉકેલની ખાતરી મળતા સંકલન સમિતિ દ્વારા તારીખ 3/7/2023 સુધી આંદોલન સ્થગિત કરવાનું નક્કી કરવામાં આવ્યું, જેથી ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા તમામ મેમ્બરો હોદ્દેદારોએ કે જેમણે આંદોલનની અંદર સંપૂર્ણ રીતે સહકાર આપ્યો, જેને લઈને ભવિષ્યમાં પણ કર્મચારીઓના હિત માટે આવા જ સહકારની અપેક્ષા રાખવામાં આવે તેવી વાત પણ તેમણે કરી હતી. ઉમંગ રાવલ, R4U ન્યૂઝ, સાબરકાંઠા.